গলে চুড়ি মালা দিয়ে মোবাইলে বডে ভাঙা দিয়ে বাদাম 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 দাদা কাঁচা বাদাম আমার কাছে নেই কবু ভাজা বাদাম। પશ્ચિમ બંગાળના ભુબન બદિયાકર એ વાતની મિસાલ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ રાતોરાત ચર્ચામાં આવી શકે છે. ભુબન બીરભૂમ જિલ્લાના છે અને ત્યાં મગફળી વેચતા હતા. તેમનું કચ્ચા બાદામ ગીત એટલું લોકપ્રિય થયું કે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં દર બીજો વિડીયો હવે તેમના ગીત પર બનેલો દેખાય છે. માત્ર ભારતના જ લોકો નહીં પણ વિદેશી પણ તેમના ગીત પર ઝૂમી રહ્યા છે. બોલિવૂડની ઘણી હસ્તીઓએ તેમના કચ્ચા બાદામ ગીત પર ઇન્સ્ટા રીલ્સ બનાવી છે. કોલકાતાથી પ્રકાશિત થનારું અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફની ભુબન સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે તેમને અંદાજો ન હતો કે તે આટલા લોકપ્રિય થઈ જશે. તેમણે એ વ્યક્તિનો આભાર માન્યો જેણે સૌ પ્રથમવાર એ ગીતને શૂટ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. જો કે તેમને ખબર નથી કે એ વ્યક્તિ કોણ હતા. કાચી મગફળી વેચવા પાછળ ભુબને કહ્યું કે તેની પાછળ ઘણા કારણો છે. પહેલું તો મારી પાસે તેને શીખવાનો સમય નથી. કાચી મગફળી પૌષ્ટિક પણ હોય છે, વાળ અને પેટ માટે સારી રહે છે. શેકેલી મગફળી સ્વાદિષ્ટ તો લાગે છે પરંતુ આરોગ્ય માટે કાચી મગફળી સારી હોય છે. ભુબન ન માત્ર રૂપિયાના બદલામાં પરંતુ જૂના ફોન કે તૂટેલા ભંગારના બદલામાં પણ મગફળી આપે છે. તેમણે કહ્યું કે માત્ર રૂપિયાથી તેને વેચતા તો આવક ઓછી થાત, પરંતુ તૂટેલા ફૂટેલા સામાનના બદલામાં મગફળી આપવાથી આવક 2.5 રૂપિયાને બદલે 5 રૂપિયા થઈ જાય છે. કાચા બાદામ સિવાય તેઓ ભજનો અને આધ્યાત્મિક ગીતો ગાતા રહે છે. તેમણે કહ્યું કે મારી જિંદગીમાં આવેલો આ બદલાવ અકલ્પનીય છે. મને સમજાતું નથી કે લોકો શા માટે આટલો પ્રેમ કરે છે. સરકાર અને પ્રદેશની પોલીસે પણ ખૂબ મદદ કરી છે. સિનેમા સાથે જોડાયેલા લોકોએ પણ મારી સાથે વાત કરી છે.